વિજાપુર નગરપાલિકા એપીએમસી ના પ્રતિનિધિ તરીકે 15 સદસ્યોએ સર્ક્યુલર ઠરાવ સામે ઠરાવ કર્યો. ચીફ ઓફિસરને કરાઈ રજૂઆત. વિજાપુર એપીએમસીના પ્રતિનિધિત્વનો મામલો 15 જેટલા કોંગ્રેસ અપક્ષ અને ભાજપના સદસ્યોએ સહીઓ કરીને પાલિકા ચીફ ઓફિસરને સાહિસ્તા બાનુ સૈયદનું નામ સાથે સહીઓ કરી અનુમોદન આપતા રાજકારણ ભારે ગરમી ઊભી થવા પામી છે. ચીફ ઓફિસર પાલિકા તેમજ પાલિકા પ્રમુખ રણવીરસિંહ ઠાકોર દ્વારા થોડા સમય પહેલાં સર્ક્યુલર ઠરાવમાં ગાંડાલાલને જૂના ઠરાવ મુજબ નામ ચાલુ રાખવા માટે અનુમોદન માગતો સર્ક્યુલર ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તેની સામે 15 જેટલા સદસ્યોએ સહીઓ અને સોગંદનામા રજૂ કરી સહિસ્તા બાનુના નામજોગ રજૂઆત કરી અરજી કરવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ખરભરાટ મચી જવા પામ્યો છે, જેમાં ચીફ ઓફિસરના ઠરાવ સામે 15 સદસ્યો સહીઓ કરી સદસ્ય સહિસ્તા બાનુનું એપીએમસીના પ્રતિનિધિ તરીકે અનુમોદન કરતા રજૂઆત કરવામાં આવી છે. આ અંગેની મળતી માહિતી મુજબ અરજદાર સહિસ્તા બાનુ મુસ્તિકમ સૈયદ દ્વારા ચીફ ઓફિસરને લિખિત આપતા જણાવ્યું હતું કે પાલિકા દ્વારા એક સભ્યને સ્થાનિક સત્તામંડળના સભ્ય તરીકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નિયુક્ત કરવાનું થાય છે, જેમાં નગરપાલિકા બહુમતી સદસ્યો દ્વારા અરજદારના નામ ચાલુ બોડીના સદસ્યો બહુમતી સોગંદનામું રજૂ કરી અરજદાર સહિસ્તા બાનું નામ સૂચવેલ છે, જે આધારે સ્થાનિક સત્તામંડળના સભ્ય તરીકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભ્ય તરીકે નિયુક્તિ કરવા અંગેની રજૂઆત કરવામાં આવતા સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો હતો. સૈયદજી બુખારી, ZSTV, વિજાપુર.